देवांशी, मने खबर हतीच के तमे आवु कई करशो। तमे अचानक त्यांथी निकली गया त्यारे ज मने तमारा पर डाउट गयेलो अने एटले ज हूँ तमारी पाछळ पाछळ आवी। लाओ नेकलेस। देवांशी सांभळ, बीजी बधी वात पछी। મને ખબર છે કે કોઈ સામે ચાલીને પોતાની ભૂલ નહીં સ્વીકારે, કોઈ પોતાની ચોરી કબૂલ કરી શકે એટલો હિંમતવાળો નહીં છે। માણસનો સ્વભાવ છે, ગુનો કરી શકે છે પણ સ્વીકારી નથી શકતો। પણ યાદ રાખજો, આ પહેલી અને છેલ્લી વાર છે। જો આજ પછી આ ઘરમાં આવું બન્યું છે તો એ વ્યક્તિને હું શોધીને જ લઈશ। જરૂર પડશે તો ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને બોલાવીશ, ને પછી એ વ્યક્તિ કોઈ પણ હશે ને આ ઘર છોડીને જવું પડશે। ફૂટપાથ પર રહેવું પડશે એવી હાલત કરી નાખીશ। યાદ રાખજો। સોરી મમ્મી, મેં તને કહ્યું હતું કે હું એક્ઝામ આપવા જઈશ, પણ મારા માટે અત્યારે એક્ઝામ કરતા દીદીનો મેરેજ વધારે ઇમ્પોર્ટન્ટ છે। જો હું પૈસા ભેગા નહીં કરું તો તારી મહેનત વધી જશે, અને એમાં પણ મેરેજ જેટલા પૈસા તો ભેગા નહીં જ થાય। મારી દીદીના મેરેજ સારી રીતે કરાવવા હશે તો મારે રાત દિવસ રિક્ષા ચલાવવી જ પડશે, અને હું ચલાવીશ જ। એક્ઝામ તો હું આવતા વર્ષે પણ આપી દઈશ, એ કોઈ મોટી વાત નથી। પણ મારી દીદીને એમ ન થવું જોઈએ કે પપ્પા નથી તો એના મેરેજ બરાબર ન થાય। સોરી મમ્મી, હું ક્યારેય તારી સામે ખોટું નથી બોલતી, આજે દીદી માટે બોલાઈ ગયું। રંગલી, હવે આપણને વધારે સમય સાથે રહેવા મળશે, થાક લાગશે પણ મજા આવશે। ચાલ હવે જલ્દી જવું પડશે, નહીતર મોડું થઈ જશે। રિપોર્ટ તૈયાર થતા હજી 2 વીક લાગશે। એકવાર રિપોર્ટ તૈયાર થઈ જાય પછી તમે પ્રોસેસ શરૂ કરો। ફાઇન, આઈ કોલ યુ લેટર, બાય। હેલો, હું શું કામ? નહીં નહીં, હું કેન્સલ કરીશ તો મારા પૈસા કપાશે ભાઈ। તમારે નથી આવું તો તમે જ કેન્સલ કરી દો ને। અરે મેડમ, હું કેન્સલ કરીશ તો મારા પૈસા કપાશે, આ કંપનીના રૂલ્સ જ બુગસ છે। અરે મેડમ, મારો એરિયા આ છે તો પછી ક્લાયન્ટ કે ત્યાં જવાનું, આવા તો કઈ નીતિ નિયમો હતા હશે। એક કામ કરો, તમે જ ગાઈડ કેન્સલ કરી દો। હેલો હેલો, હું મારે તને પહેલા તું મારી વાત સાંભળ પ્લીઝ, તું પહેલા શાંતિ રાખ। ના, પહેલા તું મારી વાત સાંભળ, હું તારી સાથે નહીં રહી શકું। આપણા રિલેશન અહીંયા જ અટકાવવા પડશે, મારે તારી સાથે બ્રેકઅપ કરવું છે। યુવા શું બોલે છે તું? મારાથી એવી તો કેવી ભૂલ થઈ ગઈ કે તું તું આવી રીતે બોલે છે? મને ખબર છે કે હું વડોદરા રહું છું ને તું અહીંયા, એના કારણે આપણું અંતર વધી ગયું છે, એનું સોલ્યુશન આવશે।
પણ આ કારણ નથી ને બ્રેકઅપ નું. બ્રેકઅપ નું કારણ અંતર નથી, તારું વર્તન છે પૃથ્વી. મારું વર્તન? પૃથ્વી, તું ફક્ત તારું જ વિચારે છે. તમારે 18 વર્ષની છોકરી છે વિપુલ, આ તો મને બધું ખબર પડી ગઈ અને મેં સમયસર બધું સાચવી લીધું, નહીં તો તમે પકડાઈ જાત અને પછી શું થાત એ તમને ખબર છે ને? હા, સોરી. સોરી તમારા માટે આ શબ્દનો કોઈ અર્થ છે કે નહીં? દર વખતે તમે ભૂલ કરીને સોરી કહી દો છો. અરે આમ ને આમ કરશો ને તો સોરી કહેવાની ટેવ પડી જશે. વિપુલ, તમારે તમારી મરજી મુજબ રૂપિયા વાપરવા જ હોય તો એક વાર ભાગ માંગી લો અને જુદા થઈ જાઓ, પછી તમારી મરજી મુજબ રૂપિયા વાપરજો. તમે સમજો છો ને, હું આ તમારા સારા માટે કહી રહી છું. સોરી બેન, ફરી સોરી. આ માણસ મારા માટે બહુ રિસ્કી છે, ગમે ત્યારે મને કોઈ મોટા પ્રોબ્લેમમાં નાખી દેશે. મારે સતત એની ઉપર ધ્યાન રાખવું પડશે, નહીં તો મારું સપનું આ માણસને કારણે તૂટી જશે અને મારી ઈચ્છા ઉપર આ માણસ પાણી ના ફેરવી નાખે એ માટે મારે જ કંઈક કરવું પડશે. સમજી ગયો? તો પછી આમ ગોળ ગોળ વાત ના કર, મને સમજાવ. મમ, હું તને ના કહું તો પણ તું સમજી જ જાય છે. સમજી ગઈ, તારે નથી કહેવું. મને ના કહે તો વાંધો નહીં, પણ તું રિલેક્સ થા. થેન્ક ગોડ કે મારા મેરેજ પ્રિયંકા સાથે થવાના છે, રાશિ સાથે નહીં. રાશિને તો હું એક મિનિટ પણ સહન ના કરું. ખબર નહીં, હવે તો એને જોતા જ ઇરિટેટ થઈ જાઉં. મમ્મી, મમ્મી, મમ, અરે મમ્મી, આલે આજની કમાણી. મારે નથી લેવા, તું જ રાખ, મારે જરૂર નથી તારા પૈસાની. શું થયું? કેમ આજે ગાલ ફુલાવ્યા છે મારી મમ્મીએ? તારી એક્ઝામ કેવી ગઈ રાશિ? મમ્મી, હું એક્ઝામ આપવા જતી જ હતી, પણ રસ્તામાં જ. શું થયું રસ્તામાં? ભૂકંપ આવી ગયો કે પછી જ્વાળામુખી ફાટ્યો? રાશિ, મને કેટલો વિશ્વાસ હતો તારા પર કે તું ક્યારેય ખોટું નહીં બોલે. હા મમ્મી. શું કરતા હતા બંને બાર? મમ્મી, દીદી મને એના ફોનમાં સાડીઓની ડિઝાઇન્સ બતાવતી હતી અને તું એને પસંદ કરવામાં મદદ કરતી હતી, હે ને? હા. રાશિ, હું તને ઓળખું ને બેટા, તને ક્યાં કપડાની પસંદગીમાં એટલી ખબર પડે છે? પ્રિયંકા બેટા, તારે સાડીઓની પસંદગી કરવી હોય ને તો તારે જયાની મદદ લેવી જોઈએ, એને આવી બધી સારી ખબર પડે છે. મમ્મી, હું જે સાડીઓ જોઉં છું ને બધી મોંઘી હોય છે, આપણે કઈ રીતે ખરીદીશું? બેટા, એની ચિંતા તું ના કર, મેં બધી વ્યવસ્થા કરી રાખી છે. પેલા રાકેશભાઈની સાડીઓની દુકાન છે ને, એમની સાથે મેં કાલે જ વાત કરી, એ આપણને ડિસ્કાઉન્ટ પણ આપશે અને થોડા ઘણા પૈસા પણ બાકી રાખશે, એટલે આપણે બધી ખરીદીઓ એમને ત્યાંથી જ કરીશું. વારે દીદી, તારું ટેન્શન તો દૂર થઈ ગયું ને? ઉપરથી વધી ગયું. મમ્મી, હું એ દુકાનમાંથી એક પણ સાડી નથી ખરીદવાની. કેમ? મારા મેરેજ છે અને હું આવી દુકાનમાંથી ખરીદેલી સાડીઓ પહેરીશ? મમ્મી, તું થોડું વિચાર તો ખરી,
શુભ લોકો કેટલા મોંઘા કપડા પહેરીને આવશે અને આપણે આવા સસ્તા કપડા પહેરીને જઈશું ને તો એ લોકોને શરમ આવશે. ના, હું ત્યાંથી એક સાડી નહીં ખરીદું. તો શું કરું પ્રિયંકા? લગ્ન માટેના બધા જ રૂપિયા તારી સાડીઓમાં ખર્ચી નાખું?